સ્ટુડન્ટ્સ વેલકમ બેક આજના લેક્ચરની અંદર આપણે અલગ અલગ વસ્તીઓ વચ્ચે થતી આંતરક્રિયાઓ પૈકી પરોપજીવન અને સહભોજિતા વિશે વાત કરીશું તો સૌપ્રથમ પરોપજીવન હવે પરોપજીવન એટલે કે એક સજીવ એ બીજા સજીવ પર પરોપજીવન ગાળે એટલે કે તે પોતાના પોષણ અને વિકાસ બંને માટે બીજા કોઈ અન્ય સજીવ પર આધારિત હોય તો તેને આપણે પરોપજીવન તરીકે ઓળખીએ છીએ એટલે હવે આ પરોપજીવનની અંદર એક સજીવ છે એને નુકસાન થાય છે જ્યારે બીજો સજીવ એને લાભ થાય છે એટલે કે આને આપણે પ્લસ અને માઇનસ આંતરક્રિયા સ્વરૂપે દર્શાવી શકીએ કારણ કે અહીં એક જાતિને લાભ થાય છે કારણ કે તેને પોષણ અને રહેઠાણ મળી રહે છે જ્યારે બીજી જાતિને નુકસાન થાય છે કારણ કે તેના જે પોષક દ્રવ્યો છે તે બીજી જાતિ દ્વારા ઉપયોગમાં લેવાય છે એટલે હવે આ આંતરક્રિયામાં બે સજીવો સમાવિષ્ટ છે અને આ બંને સજીવોમાંથી જે સજીવને લાભ થાય તેને આપણે પરોપજીવી તરીકે ઓળખીએ છીએ અને જે સજીવને નુકસાન થાય તે સજીવને આપણે યજમાન સજીવ કહીએ છીએ હવે પરોપજીવીઓ એવું જરૂરી નથી કે બેક્ટેરિયા વાયરસ કે નાના કદના સજીવો જોઈ કેટલીક વનસ્પતિઓ પણ પરોપજીવી છે જેમ કે આપણે અગિયારમાં ધોરણમાં જોયું હતું કે અમરવેલ અમરવેલ એવી વનસ્પતિ છે કે જે હરિત નથી ધરાવતી અને પોષણ માટે તે બીજી વનસ્પતિ પર આધાર રાખે છે હવે દરેક પરોપજીવી જે છે એની વિશેષતા હોય છે દરેક યજમાન માટે એક પરોપજીવી સ્પેસિફિક હોય છે એટલે કે દરેક પરોપજીવી માટે યજમાન વિશેષ હોય છે અને તે માત્ર તે યજમાનની જાતિ સાથે જ પરોપજીવન ગુજારીને રહી શકે છે હવે અહીંયા યજમાન અને પરોપજીવીનો સંબંધ જે છે એ જાતિ પર આધાર રાખે છે યજમાનની જાતિ પ્રમાણે પરોપજીવીની જાતિ હોય છે કારણ કે દરેક પરોપજીવી માટે તેનું જે યજમાન સજીવ છે તે નક્કી હોય છે તે નક્કી કરેલા યજમાન સિવાય અન્ય યજમાન પર ટકી નથી રહી શકતી એટલે કે આ બંને સજીવો એકબીજા માટે વિશેષ હોય છે હવે ઘણી વખત એવું થાય કે યજમાન સજીવ જે છે એ પરોપજીવીનો અસ્વીકાર કરે કારણ કે અહીંયા જે યજમાન સજીવ છે એને માત્ર ને માત્ર નુકસાન થાય છે તો કોઈ પણ સજીવ એ પોતાનું નુકસાન ન થાય તેના માટે કેટલીક પ્રતિક્રિયાઓ દાખવે છે તો એવી જ રીતે જો આપણે મનુષ્યનું ઉદાહરણ લઈએ તો આપણને જેનાથી પણ નુકસાન થતું હોય આપણે તે વસ્તુઓથી દૂર રહેતા હોઈએ છીએ તો હવે જે અન્ય યજમાન સજીવો છે જેમને પરોપજીવીઓથી સતત નુકસાન થતું રહે છે તો આ નુકસાનથી બચવા માટે તેઓ તે પરોપજીવીનું અસ્વીકાર કરે છે અથવા ઘણી વખત કેટલીક પ્રતિક્રિયાઓ પણ આપે છે તો હવે આ અસ્વીકાર અથવા પ્રતિકારને કારણે પરોપજીવીઓ તે યજમાનની અંદર વસવાટ નથી કરી શકતા પરંતુ અહીંયા એક વાત યાદ રાખવાની છે કે કોઈ પણ પરોપજીવી છે એ તેનું જીવનચક્ર યજમાન સજીવ સિવાય પૂર્ણ નથી કરી શકતા એટલે કે તેમને જીવંત રહેવા માટે ફરજિયાતપણે એક યજમાન સજીવની જરૂર પડે છે હવે જો યજમાન સજીવ જ તેમનો સ્વીકાર ન કરે તો પરોપજીવી જે છે તેનું જીવન નાશ પામે તો તે પરોપજીવી પોતાને જીવંત રાખવા માટે કેટલાક અનુકૂલનો સાધે છે જેમકે ઘણી વખત પરોપજીવી સજીવ જે છે એ પોતાની બાહ્યાકાર વિદ્યામાં ફેરફાર કરે છે અને આનું એક ઉદાહરણ લઈએ તો દરેક પરોપજીવીની શરીરમાં અંદર દાખલ થવા માટે એક વિશેષ પદ્ધતિ હોય છે હવે જ્યારે યજમાન સજીવ આ પદ્ધતિને ઓળખી જાય છે તો તે પ્રમાણે તે પ્રતિકાર આપે છે પરંતુ જો તે પરોપજીવી પોતાની બાહ્યાકાર વિદ્યાની અંદર કંઈ પણ ફેરફાર કરે છે તો જે યજમાનનું શરીર છે તે પરોપજીવીને ઓળખી નથી શકતું અને તે પરોપજીવી પાછું યજમાનની અંદર અથવા તો બારે રહી અને તેમાંથી પોષણ મેળવતું થઈ જાય છે પછી બીજો ફેરફાર છે તે પોતાના જનિનિક દ્રવ્યમાં ફેરફાર કરે છે ત્યારબાદ તે યજમાનની અંદર જવાની એટલે કે જે અંતઃ પરોપજીવીઓ છે તે પોતાની અંદર જવાની ક્રિયાવિધિ છે એટલે કે તેઓ કઈ રીતે યજમાનના શરીરની અંદર પ્રવેશ કરે છે તે ક્રિયાવિધિમાં પણ કેટલાક ફેરફારો કરે છે તો આવા અન્ય કેટલાક ફેરફારો કરી અને પરોપજીવી એ યજમાને જે પ્રતિકાર ઉત્પન્ન કર્યો છે તેની સામે પાછું પ્રતિકાર આપે છે જેના લીધે તે પોતાનું જીવન જાળવી રાખે હવે કોઈ પણ પરોપજીવી એ યજમાનના શરીરની અંદર કઈ રીતે વસી શકે કારણ કે કોઈ પણ યજમાનની અંદર ગમે તે પરોપજીવીઓ વસવાટ નથી કરી શકતા તો હવે એવા કયા કયા વિશેષ અનુકૂલનો છે કે જે પરોપજીવીઓને યજમાનના શરીરની અંદર ટકી રહેવામાં મદદ કરે છે તો આવા પરોપજીવી સજીવો જે છે એ પોતાને જરૂરી ન હોય તેવા કેટલાક સમયદી અંગોએ ગુમાવી નાખે છે અને આ સમયદી અંગો ગુમાવવાથી યજમાનની અંદર જે ટકી રહેવાની ક્ષમતા છે એની અંદર વધારો કરે છે ત્યારબાદ યજમાનથી ચોંટી રહેવા માટે ગુંદરીઓ કે ચૂસક અંગો ધરાવતા હોય છે હવે જે અંતઃ પરોપજીવીઓ છે એને યજમાનના શરીરની અંદર પરંતુ તે યજમાનના સમગ્ર શરીરમાં નથી ફેલાયેલા હોતા તે કોઈ એક ચોક્કસ વિસ્તારની અંદર રહેતા હોય છે તે બહારની તરફ હોય કે અંદરની તરફ તો હવે તેને તે યજમાન સાથે ચોંટી રહેવા માટે કેટલાક વિશેષ અંગોની જરૂર પડે તે માટે તે ગુંદર્યું એટલે કે ચિકાસ પડતું એક અંગ ધરાવે છે અથવા તો ચૂષક જેના દ્વારા તે યજમાનના શરીર સાથે ચોંટી રહી શકે ત્યારબાદ પરોપજીવીઓ છે તેમાંથી કેટલાક પાચનતંત્ર નથી ધરાવતા હવે અહીંયા પાચનતંત્રની પરોપજીવીઓને ઘણી વખત આવશ્યકતા નથી હોતી કારણ કે તેઓ યજમાનમાંથી જે પાચિત ખોરાકના પોષક દ્રવ્યો છે એટલે કે જે એમિનો એસિડ્સ છે ગ્લુકોઝ છે ફ્રુક્ટોઝ છે તે વગેરે પોષક દ્રવ્યો એ યજમાનમાંથી ડાયરેક્ટ શોષણ કરે છે અને આ બધા સરળ દ્રવ્યોનું શોષણ કરે છે અને સરળ દ્રવ્યો છે એમનું પાચન કરવાની આવશ્યકતા નથી હોતી તો હવે જો તેમને કોઈ પણ દ્રવ્યનું પાચન કરવાની આવશ્યકતા નથી તો તેઓ ધીમે ધીમે પોતાનું પાચનતંત્ર પણ ગુમાવે છે અને પરોપજીવી સજીવો જે છે એ ઉચ્ચ પ્રજનન ક્ષમતા દર્શાવે છે એટલે કે તેમની જે એક વખત પ્રજનન કરવાનું જે ચક્ર છે તે ઝડપથી પૂર્ણ થઈ જાય છે એટલે કે તેઓ ટૂંક સમયમાં પોતાની વસ્તી એ ખૂબ જ વધારી શકે છે એટલે જો કોઈ એક પરોપજીવી યજમાનના શરીરની અંદર દાખલ થાય તો તે વારંવાર પ્રજનન કરી અને સતત પોતાની જે સંખ્યા છે એની અંદર વધારો કરતા હોય છે કારણ કે તેમની જે પ્રજનન કરવાની ક્ષમતા છે તે અન્ય સજીવોની સરખામણીમાં જુદી હોય છે અને બીજું એક અહીંયા મુખ્ય વસ્તુ યાદ રાખવાની છે કે લગભગ સુધી દરેક પરોપજીવીનું કદ જે છે એ યજમાનના કદ કરતાં નાનું હોય છે કારણ કે જો પરોપજીવીનું કદ નાનું હોય તો અને તો જ તે પરોપજીવી એ યજમાનના શરીરની અંદર અથવા તો તેના શરીરની બહાર ટકી રહી શકે છે હવે કોઈ પણ પરોપજીવી જે છે એને પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે પૂર્ણ કરવા માટે કેટલા યજમાનોની જરૂર પડે છે તે પ્રમાણે આપણે પરોપજીવીના બે પ્રકાર પાડ્યા છે હવે કેટલાક એવા પરોપજીવીઓ છે કે જેમને પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે માત્ર અને માત્ર એક જ યજમાનની જરૂર પડે છે હવે અહીંયા આપણને ખબર છે કે દરેક સજીવ છે તે પોતાના જીવનચક્ર દરમિયાન વિવિધ અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થાય છે જેમ કે આપણે કીટકની વાત કરીએ તો કીટકો એ સૌપ્રથમ ડીંભીય અવસ્થા એટલે કે જે ઈયળ સ્વરૂપની અવસ્થા છે તે ધરાવે છે અને ત્યારબાદ તેનામાંથી પુખ્ત કીટક ઉત્પન્ન થાય છે એવી જ રીતે દેડકાની અંદર પણ ઝાલર અવસ્થા અને ડળબોલ અવસ્થા આવે છે અને ત્યારબાદ તેનામાંથી પુખ્ત દેડકો નિર્માણ પામે છે તો એવી રીતે દરેક સજીવ છે તેના જીવનચક્રની અંદર વિવિધ અવસ્થાઓ આવે છે તો આ દરેક અવસ્થાઓ જો તે માત્ર અને માત્ર એક જ યજમાનની અંદર પૂર્ણ કરે તો આપણે તેને એક યજમાનનો ઉપયોગ કરનાર પરોપજીવી તરીકે ઓળખીએ છીએ ઉદાહરણ તરીકે જીઆરડી આ જીઆરડીઆઈ એક એવો પરોપજીવી છે જે મનુષ્યની અંદર પોતાનું પરોપજીવન ગાળે છે અને મનુષ્યને કેટલાક રોગ પણ કરે છે જેમ કે જીઆરડીઆસી ત્યારબાદ એવા કેટલાક પરોપજીવીઓ પણ છે કે જે એક કરતાં વધારે યજમાન સજીવની અંદર પોતાનું જીવનચક્ર પૂર્ણ કરે છે અને તેનામાંથી એકને આપણે યજમાન સજીવ કહીએ છીએ જ્યારે બીજાને આપણે મધ્યસ્થી યજમાન અથવા તો વાહક યજમાન તરીકે ઓળખીએ છીએ હવે અહીં વાહક યજમાન એટલે કે જે પરોપજીવીઓનું વહન એક યજમાન શરીરની અંદર કરે હવે તેઓ એક કે બે પણ મધ્યસ્થી વાહક ધરાવતા હોઈ શકે છે જેમ કે આપણે પ્લાઝમોડિયમની વાત કરીએ કે જે મલેરિયા થવા માટે જવાબદાર છે અને એનામાં મુખ્યત્વે પ્લાઝમોડિયમ વાયવેક્સ જે પ્લાઝમોડિયમની એક જાતિ છે જે મનુષ્યની અંદર સામાન્યપણે મલેરિયાના રોગ માટે જવાબદાર છે તો હવે આ પ્લાઝમોડિયમ જે છે તે પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે બે સજીવો પર આધાર રાખે છે જેમાં મનુષ્ય જે છે એ તેના માટે યજમાન સજીવ છે અને મચ્છર જે છે એ તેના માટે વાહક યજમાન છે કારણ કે મચ્છર જે છે તે આ નું એક મનુષ્યમાંથી બીજા મનુષ્યમાં વહન કરે છે ત્યારબાદ બીજો ઉદાહરણ છે યકૃત કૃમિ કે જે મનુષ્યના શરીરની અંદર જોવા મળે છે તો આ યકૃત નું મુખ્ય યજમાન સજીવ જે છે એ મનુષ્ય છે અને આ યકૃત કૃમિ એ વાહક યજમાન તરીકે મુખ્યત્વે ગોકળ ગાય એટલે કે સ્નેલ્સ અને માછલી આ બંનેનો ઉપયોગ કરે છે અહીંયા તમે પલાપિકમાં જે જોવો છો તો નોર્મલી જે રક્તકણો છે તે લાલ રંગના જે તમે ખાલી રાઉન્ડ્સ જોવો છો બ્લુ કલર સિવાયના તો એ બધા રક્તકણો છે સામાન્ય રક્તકણો અને જે બે રક્તકણો આપ્યા છે જેની અંદર તમને બ્લુ કલરની જે રિંગ જેવું સ્ટ્રક્ચર બતાવ્યું છે તો એ પ્લાઝમોડિયમ છે કારણ કે પ્લાઝમોડિયમ જે છે એ મુખ્યત્વે મનુષ્યના રક્તગણો પર અસર કરે છે તો પ્લાઝમોડિયમ જે છે જો એનો અભ્યાસ કરવો હોય તો મુખ્યત્વે આપણે રક્તગણોમાંથી કરી શકીએ છીએ અને અહીંયા જે બીજો પેક તમને આપેલું છે એ છે યકૃત કૃમિ હવે અહીંયા આપણે યકૃત કૃમિની વાત કરીએ તો જે યકૃત કૃમિ જે છે એ જે મનુષ્યને તેનો ચેપ લાગેલો છે તેના મળ દ્વારા તે યકૃત કૃમિના ઈંડા જે છે એ પાણીની અંદર પ્રવેશ કરે છે અને પાણીની અંદર પ્રવેશ કર્યા બાદ તે ગોકળ ગાયની અંદર પ્રવેશ કરે છે અને આ ગોકળ ગાયની અંદર તે પોતાના જે ઈંડા છે એટલે કે યકૃત કૃમિના જે ઈંડા છે તેનો વિકાસ શરૂ થાય છે અને તે સરકેરિયા તરીકે ઓળખાતું પોતાનું જીવનનો એક તબક્કો ધરાવે છે જેની અંદર તેનામાં પૂંછડી રહેલી હોય છે એટલે કે તે પોતાના વિકાસ માટે એટલે કે ઈંડામાંથી જે પૂંછડીયુક્ત સ્વરૂપ છે તેમાં આવવા માટે ગોકળ ગાયનો મધ્યસ્થી યજમાન તરીકે ઉપયોગ કરે છે ત્યારબાદ આ જે સરકેરિયા છે તે ગોકળ ગાયમાંથી મુક્ત થઈ અને પોતાનું બીજું મધ્યસ્થી યજમાન એટલે કે માછલીની અંદર પ્રવેશ કરે છે અને આ માછલીની અંદર શું થાય છે તો આ માછલીમાં જે સરકેરિયા પૂંછડીયુક્ત છે ધીમે ધીમે તેની પૂંછડી એ માછલીના શરીરની અંદર વિલુપ્ત થાય છે અને ત્યારબાદ તે મેટા કેરેકેરિયા તરીકે ઓળખાતું કે જે એક ચેપી તબક્કો છે કે આ તબક્કા દરમિયાન તે અન્ય પ્રાણીઓને ચેપ કરી શકે છે તેવા સ્વરૂપમાં ફેરવાય છે અને જ્યારે આવી માછલીઓનો ઉપયોગ એ કોઈ પણ પ્રાણી ખોરાક તરીકે ઉપયોગ કરે ત્યારે તે માછલીની અંદર રહેલ યકૃત કૃમિ એ તેમના શરીરની અંદર પ્રવેશ કરે છે તો આવી રીતે કૃમિ જે છે તે પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે બે મધ્યસ્થી વાહક ગોકળ ગાય અને માછલીનો ઉપયોગ કરે છે હવે એવી જ રીતે આપણે પ્લાઝમોડિયમનું જોઈએ તો પ્લાઝમોડિયમ એ પોતાનું જીવનચક્ર બે સજીવોની અંદર પૂર્ણ કરે છે એક છે મનુષ્ય જેનો તે યજમાન તરીકે ઉપયોગ કરે છે અને બીજું છે મચ્છર જેને તે વાહક યજમાન તરીકે ઉપયોગ કરે છે તો હવે સૌપ્રથમ મનુષ્યની અંદર જ્યારે પ્લાઝમોડિયમ દાખલ થાય છે ત્યારે તે યકૃતની અંદર પ્રવેશ કરે છે અને આ યકૃતની અંદર આ પ્લાઝમોડિયમ એ અલિંગી પ્રજનન દ્વારા પોતાની સંખ્યામાં વધારો કરે છે અને તેમની સંખ્યા એક નિશ્ચિત તબક્કે પહોંચ્યા બાદ તે રક્તકણોને અસર કરે છે અને રક્તકણોની અંદર પ્રવેશી અને ધીમે ધીમે રક્તકણોનો નાશ કરે છે અને સાથે સાથે જ તે પોતાના નરજન્યુ અને માદાજન્યુ જન્યુ જનન દ્વારા ઉત્પન્ન કરે છે હવે આ જે નરજન્યુ અને માદાજન્યુ જે છે એ મનુષ્યના રુધિરની અંદર રહેલા હોય છે હવે આ જ્યારે ચેપી મનુષ્યનું રુધિર એ મચ્છર દ્વારા ઉપયોગમાં લેવાય છે તો તેના રુધિરની સાથે સાથે જ પ્લાઝમોડિયમના જે નરજન્યુ અને માદાજન્યુ જે છે તે મચ્છરના શરીરની અંદર પ્રવેશે છે અને મચ્છરના શરીરની અંદર જઈ અને તેમની ક્રિયા થાય છે અને જેના પરિણામે દ્વિકીય યુગ્મનજનું નિર્માણ થાય છે અને ત્યારબાદ આ દરેક પ્લાઝમોડિયમ એ મચ્છરનું જે લાળ સંગ્રહાશય હોય છે તેની અંદર સંગ્રહ પામે છે અને જ્યારે આ મચ્છર કે જેની અંદર પ્લાઝ્મોડિયમ રહેલા છે એ અન્ય મનુષ્યને કરડે ત્યારે તેના લાળ સંગ્રહાશયની અંદર જે પ્લાઝમોડિયમ રહેલા હોય છે તે બીજા મનુષ્યની અંદર પ્રવેશ કરે છે તો આવી રીતે આ પ્લાઝમોડિયમ જે છે એ મચ્છરનો મધ્યસ્થી વાહક તરીકે ઉપયોગ કરી અને એક મનુષ્યમાંથી બીજા મનુષ્યની અંદર ફેલાય છે હવે પરોપજીવીઓ જે છે એ યજમાન ઉપર કઈ કઈ રીતે અસર કરે છે હવે આપણે આગળ જોયું કે લગભગ સુધી દરેક પરોપજીવી જે છે એ યજમાનને મુખ્યત્વે નુકસાન પહોંચાડતા હોય છે તો આ પરોપજીવીએ યજમાનને કઈ કઈ બાબતોમાં નુકસાન પહોંચાડી શકે છે તો સૌથી પહેલી છે ચિરંજીવિતા એટલે કે તેમનું આયુષ્ય જે છે તેની અંદર ઘટાડો કરે છે એના પછી યજમાનની વૃદ્ધિમાં ઘટાડો અને તેમની જે પ્રજનન ક્ષમતા જે છે એની અંદર પણ ઘટાડો કરે છે કારણ કે અહીં ચિરંજીવીતા વૃદ્ધિ અને પ્રજનન આ ત્રણેય ક્રિયાઓ એ મુખ્યત્વે પોષક દ્રવ્યો પર આધારિત હોય છે અને આ યજમાનની અંદર જે પણ પોષક દ્રવ્યો રહેલા હોય છે તેનો ઉપયોગ એ લગભગ સુધી પરોપજીવીઓ દ્વારા વધારે પ્રમાણમાં થાય છે એટલે યજમાન માટે આ બધા પોષક દ્રવ્યો ઓછા પ્રમાણમાં હાજર હોય છે ત્યારબાદ બીજી અસર છે કે તે યજમાનની જે વસ્તી ગીચતા છે તેની અંદર ઘટાડો કરે છે કારણ કે અહીંયા આપણે આગળ જોયું કે તે મનુષ્યનું આયુષ્ય જે છે અથવા તો જે યજમાનની અંદર પરોપજીવી પોતાનું જીવન ગુજારે છે તેનું આયુષ્ય ઓછું કરે છે એટલે કે આવી જે વસ્તી છે તેનું મૃત્યુદર વધારે છે અને જો મૃત્યુદર વધારે છે તો વસ્તી ગીચતામાં ઘટાડો થાય છે અને આ ઉપરાંત દરેક પરોપજીવી એ યજમાનને શારીરિક રીતે કમજોર બનાવે છે હવે યજમાન જે છે એ કયા સ્થાને રહે છે અથવા કેટલા સમય સુધી રહે છે તે પ્રમાણે આપણે પરોપજીવીઓના કેટલાક પ્રકાર પાડેલા છે જેમાં સૌથી પહેલું છે હંગામી પરોપજીવી હવે અહીંયા હંગામી એટલે કે જે થોડાક સમય માટે જ હોય કાયમી ન હોય તો હવે હંગામી પરોપજીવી એટલે કે એવા પરોપજીવી કે જે પોતાના જીવન ચક્રનો કોઈ એક અથવા તો થોડાક જ તબક્કા જે છે તે પરોપજીવી તરીકે ગુજારે ઉદાહરણ તરીકે ડીમ્બીય અવસ્થા તો ડિમ્બીય અવસ્થા દરમિયાન તે પરોપજીવી તરીકે વિકાસ પામતા હોય છે અને જ્યારે તે પુખ્ત સજીવ બની જાય ત્યારે તે પરોપજીવી તરીકે ન વર્તતા હોય તો તેવા સજીવોને આપણે હંગામી પરોપજીવી કહીએ છીએ ત્યારબાદ બીજો પ્રકાર છે કાયમી પરોપજીવી હવે કાયમી પરોપજીવી એટલે કે જે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન પરોપજીવી તરીકે જ વર્તતા હોય હવે કાયમી પરોપજીવી એટલે કે એવા પરોપજીવી જે પોતાનું સમગ્ર જીવન છે તે પરોપજીવી તરીકે એટલે કે અન્ય સજીવો પર રહી અને એ પ્રમાણે ગુજારે તો તેને આપણે કાયમી પરોપજીવી કહીએ છીએ ઉદાહરણ તરીકે કરમ્યા અને પટી ગયો તો આ બંને એવા સજીવો છે જે પોતાની શરૂઆતની અવસ્થાથી કરી અને અંતિમ અવસ્થા છે ત્યાં સુધી તે યજમાનમાંથી જ સતત પોષણ મેળવતા હોય છે એટલે કે તે પરોપજીવી તરીકે જીવન વ્યતીત કરતા હોય છે તો આ કાયમી પરોપજીવી હવે પરોપજીવીઓ યજમાનના શરીરની અંદરની સપાટી એ રહે છે કે બહારની સપાટીએ તે પ્રમાણે પરોપજીવીઓના બે પ્રકાર છે એક છે બાહ્ય પરોપજીવી અને બીજા છે અંતઃ પરોપજીવી હવે બાહ્ય પરોપજીવી એટલે કે જે પરોપજીવી યજમાનના શરીરની બહારની સપાટી પર રહી અને પોતાનું જીવન ગુજારે તો તેને આપણે બાહ્ય પરોપજીવી કહીએ છીએ અહીંયા તમે પિક્ચરની અંદર જે બ્લેક કલરનો કીડા જેવો જે સજીવ જોવો છો તે છે જડો જે મુખ્યત્વે પ્રાણીઓનું રુધિર ચૂસતો હોય છે અને આ જળો જે છે એ સજીવની સપાટી પર ચોંટી રહી અને તેનામાંથી રુધિરનું શોષણ કરતું હોય છે એટલે કે આ જડો જે છે એ સજીવની બહારની સપાટી પર રહી અને તેમાંથી પોષણ મેળવે છે તો આવા સજીવને આપણે બાહ્ય પરોપજીવી કહીએ છીએ અને બીજો પ્રકાર છે અંતઃ પરોપજીવી હવે અંતઃ પરોપજીવી એટલે અંતઃ એટલે કે અંદર એવા પરોપજીવી કે જે પોતાનું જીવન એ યજમાનના શરીરની અંદર રહી અને વ્યતીત કરે તો તેવા પરોપજીવીઓને આપણે અંતઃપરોપજીવી કહીએ છીએ જેમ કે ઉદાહરણ તરીકે પ્લાઝમોડિયમ તો આપણે આગળ પ્લાઝ્મોડિયમના જીવનચક્રમાં જોયું કે પ્લાઝ્મોડિયમ જે છે તે મનુષ્યના યકૃત અને રક્તગણો તેની અંદર વસવાટ કરે છે હવે અંતઃપરોપજીવીઓ જે છે એ તે યજમાનના કોઈ ચોક્કસ કોષ પેશી કે અંગોની અંદર હોય છે તે સમગ્ર શરીરની અંદર ફેલાયેલા નથી હોતા જેમ કે અહીંયા આપણે જોયું કે પ્લાઝમોડિયમ જે છે તે મુખ્યત્વે યકૃત અને રક્તકણોની અંદર હોય છે ત્યારબાદ બીજો છે કરમિયા કે જે મનુષ્યના આંતરડામાં સૌથી વધારે જોવા મળે છે તો આવા સજીવો અથવા પરોપજીવીઓ કે જે યજમાનના શરીરની અંદરની તરફ રહેતા હોય તો તેને આપણે અંતઃ પરોપજીવી તરીકે ઓળખીએ છીએ હવે આપણે બાહ્ય પરોપજીવી સજીવોનો અભ્યાસ કરીએ તો આપણને ખબર છે આવે કે બાહ્ય પરોપજીવી એટલે કે બાહ્ય એટલે કે બહારની બાજુએ જે સજીવ યજમાનની બહારની બાજુએ રહી અને પોતાનું જીવન તે યજમાન ઉપર વ્યતીત કરે તો તેને આપણે બાહ્ય પરોપજીવી કહીએ છીએ હવે આના આપણે કેટલાક ઉદાહરણ જોઈએ તો મનુષ્યમાં જે જુ જોવા મળે છે એટલે કે જે વાળની અંદર સંધિપાત સમુદાયના જે સજીવો છે તો આ જૂ જે છે એ મનુષ્યની વાળ સાથે ચોંટેલી હોય છે અને તે મનુષ્યમાંથી રુધિરનું શોષણ કરે છે અને આ પ્રમાણે તે બહારની સપાટી પર રહી અને મનુષ્યમાંથી પોષણ મેળવતા રહે છે ત્યારબાદ બીજું છે કૂતરાના શરીર પર જે નાની બઘઈ જોવા મળે છે તો આ બગઈ જે છે એ કૂતરાની જે બહારની ચામડી છે તેના પર ચોંટેલી હોય છે અને મુખ્યત્વે જે ગરદન અને કાનની આસપાસની જે જગ્યા છે ત્યાં બગઈ વધારે જોવા મળે છે તો આ બગઈ એક કૂતરાની જે ચામડી છે તેનામાં ચોંટેલી રહે છે અને તેનામાંથી રુધિરનું શોષણ કરતી રહે છે ત્યારબાદ કેટલીક જે સામુદ્રિક માછલીઓ છે તેના પર એક અરિત્રપાત એક સજીવનું નામ છે જે બાહ્ય પરોપજીવી તરીકે જીવન ગાળતા હોય છે અહીંયા તમે પિકમાં જે બ્રાઉન કલરના સ્પોટ્સ જોવો છો જ્યાં રાઉન્ડ કરીને દર્શાવેલા છે એ છે હરિત્રપાત તો આ અરિત્રપાત જે છે એ સામુદ્રિક માછલીની બહારની સપાટી પર ચોંટેલા હોય છે અને આ માછલીમાંથી તેઓ પોષણ મેળવતા હોય છે ત્યારબાદ છે અમરવેલ વનસ્પતિ હવે ઉદ્વિકાસના પરિણામે ધીમે ધીમે આ અમરવેલ જે છે એણે પોતાના હરિદ્રવ્યો ગુમાવ્યા છે હવે જો હરિદ્રવ્ય તે વનસ્પતિની અંદર નથી તો તે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પણ નહીં કરી શકે અને જો આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા નથી કરી શકતા તો તેઓ પોતાનો ખોરાક પણ નથી બનાવી શકતા એટલે તેમને પોષણ માટે અન્ય સજીવો પર આધાર રાખવો પડે છે તો અમરવેલ જે છે તે અને જે યજમાન વનસ્પતિ છે તેની સાથે વેઠળાય છે અને ચોક્કસ પ્રકારના મૂળ ઉત્પન્ન કરે છે જેને આપણે ચૂષક મૂળ કહીએ છીએ હવે આ ચૂષક મૂળ એ તે યજમાનના શરીરની અંદર પ્રવેશ કરાવે છે અને આ ચૂષક મૂળો એ યજમાનમાંથી ખોરાક અને પાણીનું શોષણ કરી અને અમરવેલને પહોંચાડતા હોય છે તો અહીંયા જે તમે ડાયાગ્રામમાં પીળા કલરની જે વેલ જોવો છો તે છે અમરવેલ અને જે ગ્રીન કલરના પરણો જોવો છો તે યજમાન વનસ્પતિના પાણો છે જેનામાંથી અમરવેલ એ પોતાનું પોષણ કરે છે હવે મચ્છર જે છે એને આપણે પરોપજીવી તરીકે ઓળખી શકીએ કે નહીં કેમ કે મચ્છર જે છે અને એનામાં પણ મુખ્યત્વે માદા મચ્છર જે છે એવું કહેવામાં આવે છે કે માદા મચ્છર એ વધારે કરડતા હોય છે એટલે કે તે વધારે લોહી મનુષ્યમાંથી લેતા હોય છે તો હવે આ માદા મચ્છરને મનુષ્યના રુધિરની શું આવશ્યકતા હોય છે તો માદા મચ્છર જે છે તેને મુખ્યત્વે જે એના શરીરની અંદર પ્રજનન અને ફલનની જે ક્રિયા થાય છે તો તેના માટે મનુષ્યના રુધિરની જરૂર પડે છે કારણ કે અહીંયા અંડુકોષના નિર્માણ દરમિયાન એટલે કે જન્યુજનનની જે ક્રિયા છે તે દરમિયાન તેને વધારે પ્રમાણમાં પોષક દ્રવ્યો જોઈતા હોય છે અને મનુષ્યના રુધિરની અંદર વિટામિન્સ અમાઇનો એસિડ્સ ગ્લુકોઝ વગેરે પોષક દ્રવ્યો એ ખૂબ જ વધારે પ્રમાણમાં હાજર હોય છે તો જ્યારે તે મનુષ્યમાંથી રુધિરનું શોષણ કરે છે તો સાથે સાથે જ આ બધા પોષક દ્રવ્યોનું પણ શોષણ કરે છે અને તે પોતાની પ્રજનનની ક્રિયા જે છે તે સરળતાથી કરી શકે છે માટે તેને પ્રજનન માટે મનુષ્યના રુધિરની જરૂર હોય છે તો હવે આ આપણે વાત કરી હતી બાહ્ય પરોપજીવી હવે આપણે વાત કરીએ અંતઃ પરોપજીવી સજીવો એટલે કે એવા સજીવો જે યજમાનના શરીરની અંદર રહી અને પોતાનું જીવન વ્યતીત કરતા હોય ઉદાહરણ તરીકે હવે આપણે આગળ જોઈએ કે અંતઃ પરોપજીવી સજીવો છે એ સજીવના એટલે કે યજમાન સજીવ જે છે એના સમગ્ર શરીરમાં નહીં ફેલાવે પરંતુ તે ચોક્કસ પેશી કે અંગોની અંદર વસવાટ કરતા હોય છે હવે આવા અંગોમાં એક છે રક્તકણોની અંદર રહેનાર સજીવો જેમ કે પ્લાઝમોડિયમ તો અહીંયા જે તમને બ્લુ કલરનું જે લેક સ્ટ્રક્ચર દેખાય છે તે છે પ્લાઝમોડિયમ કે જે રક્તકણોની અંદરની સાઈડ છે ત્યારબાદ બીજો અંતઃ પરોપજીવી છે યકૃત કૃમિ કે જે યકૃતની અંદર વસવાટ કરે છે ત્યારબાદ બીજું છે ફેફસા કૃમિ કે જે ફેફસાની અંદર વસવાટ કરે છે ત્યારબાદ બીજો અંતઃ પરોપજીવી છે ડિક્ટોફાઈમ રેનલ કે જે મૂત્રપિંડની અંદર રહે છે અને મૂત્રપિંડને આપણે રેનલ તરીકે પણ ઓળખીએ છીએ એટલે આવા સજીવ કે જે મૂત્રપિંડ કિડનીની અંદર પોતાનું પરોપજીવન ગુજારે છે તેને આપણે ડિક્ટોપાઈમ રિનલ તરીકે ઓળખીએ છીએ તો હવે આ આપણે વાત કરી હતી અંતઃ પરોપજીવન હવે આપણને ખબર છે કે મોટાભાગે પક્ષીઓએ ઈંડા મૂકતા હોય છે તો હવે આજે પક્ષીઓની અંદર ઈંડાવાળી અવસ્થા છે તે દરમિયાન પણ કેટલાક પક્ષીઓમાં પરોપજીવન જોવા મળતું હોય છે જેને આપણે પક્ષીઓમાં અંડ પરોપજીવન તરીકે ઓળખીએ છીએ તો હવે પક્ષીઓમાં અંડ પરોપજીવન એ મુખ્યત્વે એવી ક્રિયા છે જેનામાં જે પરોપજીવી સજીવ છે તે પોતાના ઈંડા એ યજમાનના માળાની અંદર મૂકી આવે છે હવે આનું બસ ઉદાહરણ તમે બધા જાણો છો કોયલ અને કાગડો કોયલ જે છે તે પોતાના ઈંડાને સેવતી નથી અને લગભગ સુધી તે કાગડાના માળાની અંદર પોતાના ઈંડા મુક્તિ હોય છે તો હવે કોયલ જે છે તે અહીંયા પરોપજીવી તરીકે અને કાગડો જે છે તે યજમાન તરીકે વર્તી શકે તો અહીંયા જે પરોપજીવીઓના ઈંડા જે છે એ યજમાનના ઈંડાના કદ આકાર અને રંગમાં લગભગ સરખા હોય છે અને આવા સરખાપણાના લીધે જે યજમાન સજીવ છે તે પરોપજીવીના ઈંડાને નથી ઓળખી શકતા અહીંયા તમે ડાયગ્રામમાં જોવ તો તો પહેલી નજરમાં દરેક ઈંડા જે છે એ તમને સરખા દેખાય છે પરંતુ અહીંયા જે તમને ટીક કરીને આપ્યા છે તે થોડાક બ્રાઉનિશ કલરના છે તો આ કોયાલના ઈંડા છે જે કાગડાના ઈંડા સાથે મૂકેલા છે તો આ જે ઈંડા છે તેને કાગળો એ અલગ નથી કરી શકતો અને તે પોતાના ઈંડાની સાથે સાથે જ કોયલના ઈંડાને પણ સેવે છે અને આ ઈંડામાંથી કે જે કોયલે મૂક્યા છે તેનામાંથી કોયલના બચ્ચા જન્મે છે અને કાગડાના ઈંડામાંથી કાગડાના ત્યારે જાણ થાય છે કે આ ઈંડા જે છે એ કોયલના જાય તો આવી રીતે બીજા કેટલાક પક્ષીઓ પણ છે કે જે અંડ પરોપજીવન ગુજારતા હોય છે તો હવે આ આપણે અભ્યાસ કર્યો પરોપજીવનનું એટલે કે જે પોતાના જીવન માટે બીજા સજીવો પર આધાર રાખતા હોય છે હવે આપણે વસ્તી વચ્ચે થતી બીજી આંતરક્રિયાનો અભ્યાસ કરીએ જે છે સહભોજીતા હવે સહભોજિતા એટલે કે જે એવી વસ્તી વચ્ચે થતી આંતરક્રિયા જેમાં એક સજીવ જે છે તેને લાભ થાય અને બીજો સજીવ જે છે તેને લાભ કે નુકસાન કંઈ પણ ન થતું હોય એટલે કે યજમાન સજીવ જે છે તે તટસ્થ રહે ન તેને કશું લાભ થાય કે ન તેને કશું નુકસાન થાય હવે આપણે ઉદાહરણ દ્વારા સહભોજિતા સમજીએ તો એનામાં સૌથી પહેલું છે આંબાની ડાળી પર રોહી ઓર્કિડ હવે અહીંયા એ પરોપજીવીથી અલગ કરી દીધે છે તો રોહી એટલે કે એવી વનસ્પતિ કે જે માત્ર અને માત્ર રહેઠાણ માટે જ યજમાન પર આધાર રાખે છે તેનામાંથી કોઈ પણ પોષક દ્રવ્યો કે પાણી કે શાક એ પૈકી એક પણ દ્રવ્યોનું શોષણ ન કરતી તો અહીંયા જે તમે રેડ બોક્સની અંદર જોવો છો જે ગ્રીન પર્ણયુક્ત વનસ્પતિ તે છે ઓર્કિડ કે જે આંબાની ડાળી પર ઉગે છે તો માત્ર ને માત્ર તે આંબાની ડાળી પર ઉગે છે તેનામાંથી કોઈ પણ પોષક દ્રવ્યો કે પાણી નથી લેતી તો અહીંયા ઓર્કિડ જે છે તેને શું ફાયદો થાય છે તો ઓર્કિડ જે છે તેને આંબા પર રહેઠાણ મળી રહે છે જ્યારે આંબો જે છે એને કશું જ લાભ કે નુકસાન કંઈ પણ નથી થતું તો સહભોજિતા એ એક એવી આંતર છે જેમાં એક જાતિને લાભ થશે જ્યારે બીજી જાતિને કોઈ પણ અસર નહીં થાય હવે સહભોજિતાનું બીજું ઉદાહરણ જોઈએ તો વહેલના શરીર પર જે બરના જોવા મળે છે હવે આ બરનાકેલનું આપણે આગળ ઉદાહરણ જોઈ ગયા છીએ તો બરના જે છે એક પ્રકારના સજીવો છે હવે આ સજીવો એ મુખ્યત્વે સ્થળાંતરણ કરવા માટે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરવા માટે વહેલના શરીર પર ચોંટી જાય છે અને આ વહેલ એ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો સાથે સાથે તેના શરીર પર રહેલ જે બારના કેલ છે તે પણ બીજી જગ્યાએ સ્થળાંતરિત થાય છે તો આની અંદર બારના જે છે તેનું સ્થળાંતરણ થાય છે એટલે કે બારના સજીવો જે છે તેમને ફાયદો થાય છે જ્યારે વહેલ માછલી છે તેને કંઈ પણ અસર થતી નથી કારણ કે આ બારનાકેલ એ માત્ર અને માત્ર તેની સપાટી પર રહે છે તેનામાંથી કોઈ પણ દ્રવ્યનું શોષણ નથી કરી શકતા એટલે કે વહેલ છે એને લાભ કે નુકસાન કશું જ નહીં થાય જ્યારે બારના કેલ જે છે તેમને લાભ થશે ત્યારબાદ બગલા અને ચારણ પશુઓ તો આ સહભોજિતાનું સૌથી બેસ્ટ ઉદાહરણ છે હવે તમે જે ખુલ્લા ઘાસિયા મેદાનોમાં જોયું હોય તો જે પણ તૃણાહારી પ્રાણીઓ છે જેમ કે ગાય ભેંસ કે બકરી તો જ્યારે તેઓ ઘાસ ખાતા હોય છે ત્યારે તેમની આજુબાજુ બગલા જે છે તે સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે તો હવે આ બગલા અને જે ચરતા પશુઓ છે તેમની વચ્ચે કયા પ્રકારનો સંબંધ હોય છે તો જ્યારે પશુઓ એ ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય અને ચાલતા હોય છે તો ત્યારે ઘાસની અંદર જે પણ છુપાયેલા કીટકો હોય છે તેઓ ઉડવા માંડે છે અને આ જે ઉડતા કીટકો છે તેમને બગલા જોઈ અને આવા કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે હવે નોર્મલી બગલા જે છે તેમને ઘાસમાંથી આ કીટકો શોધવા એ બહુ જ અઘરા હોય છે કારણ કે કીટકોનો રંગ એ મુખ્યત્વે ઘાસ અને ત્યાં જે આજુબાજુ નાના છોડ રહેલા હોય છે તેમની સાથે મેચ થઈ જતું હોય છે તો જ્યારે ચારણ પશુઓ જે છે એટલે કે જે ચરતા પશુઓ એ ચાલતા હોય છે અથવા ઘાસનો કે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે ત્યારે આ સજીવોએ એટલે કે કીટકો જે છે તે ઉડે છે અને આ કીટકોનો બગલા જે છે ખોરાક તરીકે ઉપયોગ કરે છે તો આ પ્રકારના સંબંધમાં જે ચરતા પશુઓ છે તેમને કંઈ પણ નથી થતું એટલે કે લાભ પણ નથી મળતો અને નુકસાન પણ નથી થતું પરંતુ બગલા જે છે તેમને પોતાના ખોરાક માટે કીટકો મળતા રહે છે એટલે કે બગલાને આ આંતરક્રિયામાં ફાયદો થાય છે અને આ સહભોજિતાનું બીજું ઉદાહરણ છે સમુદ્ર ફૂલ અને રંગ બદલતી ક્લોવન માછલી હવે અહીંયા તમે જે ડાયાગ્રામમાં જોવો છો તો અહીંયા જે તમને સૂત્રાંગો જેવી રચના આપેલી છે તે સમુદ્ર ફૂલના સૂત્રાંગો છે તો હવે આ સમુદ્ર ફૂલના સૂત્રાંગો અથવા તો જેને આપણે ડંખાંગો તરીકે પણ ઓળખીએ છીએ તો તેમની વચ્ચે થોડીક જગ્યા રહેલી હોય છે તો ક્લોવન માછલી એ તેની અંદર વસવાટ કરે છે અને આ સમુદ્ર ફૂલના જે ડંખાંગો અથવા તો જે સૂત્રાંગો છે તેમની અંદર કેટલીક ડંખાંગિકાઓ હાજર હોય છે તો આ ડંખાંગિકાઓને લીધે શું થાય છે તો જે ક્લોવન માછલી છે તેને જે પર છે એટલે કે એવા સજીવો કે જે ક્લોવન માછલીનું ભક્ષણ કરે છે તેનાથી રક્ષણ મળી રહે છે કારણ કે ક્લોવન માછલી એ સમુદ્ર અંદરની તરફ રહે છે અને જે સમુદ્ર સૂત્રાંગો છે તે આ માછલીનું અન્ય જે પરભક્ષી સજીવો છે તેનાથી રક્ષણ કરે છે તો આ પ્રકારના જીવનની અંદર સમુદ્ર ફૂલ છે તેને કોઈ પણ પ્રકારનું લાભ કે નુકસાન કંઈ પણ નથી થતું જ્યારે ગ્લોવન માછલીને રક્ષણ મળી રહે છે તો આ પ્રમાણે સહભોજિતા જે છે એ એક એવી આંતરક્રિયા છે જેમાં એક સજીવને લાભ થાય છે જ્યારે બીજા સજીવ એ તાટસ્થ રહે છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બીજી નો અભ્યાસ કરીશું આજનો તમારું હોમવર્ક